दोस्तों गुजराती भाषा में घनी बाळ फिल्मों बनती ज रहे छे। मोटा भागनी फिल्मों कंटेंट नी दृष्टिए जोरदार होय छे, परंतु तेने थिएटर में भाग्ये दर्शकों जोवा जाय छे। आवी जे कलक प्रकारना कंटेंट धरावती फिल्म आवी रही छे, जेनुं नाम छे श्रद्धा। आ फिल्मनुं ट्रेलर रजू थई गयुं छे, तो तेना विशे थोड़ी वात करिए। लगभग 2 मिनिटना ट्रेलर परथी ख्याल आवे छे के आ फिल्मनी वार्ता 1958ना समयनी छे। आजादी मळ્યાને ફક્ત 11 વર્ષ થયેલા ત્યારે ગામડાઓની અને ખાસ તો સ્ત્રીઓની હાલત કેવી હતી તેની વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી હશે એવું લાગી રહ્યું છે। ફિલ્મનું મુખ્ય પાત્ર છે 10-11 વર્ષની બાળકી શ્રદ્ધા। શ્રદ્ધાને દરેક બાબત જાણવાની તાલાવેલી રહે છે, એટલે તે પોતાની માતાને તથા સ્કૂલમાં અઢળક સવાલો પૂછતી રહેતી હશે એવું લાગી રહ્યું છે। તેના પપ્પા કોણ છે એ સવાલ પણ પોતાની માતાને તે ઘણીવાર પૂછે છે, જેનો જવાબ ફિલ્મ માટે મોટો ટ્વિસ્ટ હોઈ શકે। ફિલ્મનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો સારા લાગી રહ્યા છે। ઓવરઓલ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ સારી લાગી રહી છે। 1958ની સાલનો જે માહોલ હોવો જોઈએ તે ટ્રેલરમાં અનુભવી શકાય છે। આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે જિગ્નેશ પટેલ, જેમની કદાચ આ પ્રથમ ફિલ્મ હશે। ફિલ્મમાં ધ્યાની પટેલ, મૈત્રી દેસાઈ, શૈલી રાઠોડ, આશા વિરેન્દ્ર અને ભારતી દેસાઈ જેવા કલાકારો જોવા મળવાના છે। ફિલ્મનું ટ્રેલર ઇમ્પ્રેસ કરે એવું છે, પરંતુ સૌથી મોટો સવાલ પહેલા જ કહ્યું તેમ કે આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી શકશે ખરા? કેમ કે જો લિમિટેડ શહેરો અને થિયેટરોમાં આ ફિલ્મ રજૂ થશે અને પ્રોપર માર્કેટિંગ નહીં થાય તો કદાચ બોક્સ ઓફિસ પર તો આ ફિલ્મના સફળ થવાના ચાન્સ ઓછા છે। હા, ફિલ્મ એવોર્ડ સમારોહમાં ઘણા બધા એવોર્ડ મેળવી જશે એવું ફિલ્મના કન્સેપ્ટ પરથી લાગી રહ્યું છે। આ ફિલ્મ 2023માં જ રજૂ થવાની છે, પરંતુ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી। તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવશો। સાથે જ આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। આપણે મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈએ।